अ मैन इज नॉट पुअर विथआउट अ रूपी बट अ मैन इज अ रियली पुअर विथआउट अ ड्रीम एंड एम्बिशन। એટલે કે એ વ્યક્તિ ગરીબ નથી કે જેની પાસે પૈસા નથી, એ વ્યક્તિ ગરીબ છે કે જેની જીવનમાં કોઈ સપનું નથી અને જેને જીવનમાં કોઈ મોટું લક્ષ્ય નથી, એ માણસ ગરીબ છે। આ એક સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે। તો શરૂઆત આજે આપણે કરીએ મધ્યકની। તમે આગલો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, જે ભાગ એક છે બહુલકનો દાખલો। તો આ વિડીયોમાં આપણે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીશું અને મને વિશ્વાસ છે કે જો તમે આ વિડીયો જોશો તો મધ્યક નો દાખલા તમને આવડી જશે। તો સૌપ્રથમ આપણે મધ્યકને કેવી રીતે ગોતી શકીએ, સૌપ્રથમ તો બોર્ડમાં આ બે વસ્તુ તમને ખાસ આપી હશે, બરાબર છે? આ બે વસ્તુ તો આપી દેશે, તો આપણે મેક્સિમમ આ ત્રણ વસ્તુ તો આપણે કોષ્ટકમાં શોધવી પડશે। તો કેવી રીતે? તો સૌપ્રથમ તો આપણે અહીંયા એચ શોધવાનું છે। તો એચ શોધવા માટે શું કરવાનું? મેં તમને બહુલકમાં જે વસ્તુ કરવાની એ જ આમાં કરવાની છે। 100માંથી 50 જાય કેટલા રહે? 50। 150માંથી 100 જાય કેટલા રહે? 50। 200માંથી 150 જાય કેટલા રહે? તો તમે જવાબ આપી શકો 50 જ રહે। 250માંથી 200 જાય તોય જવાબ આપી શકો 50 જ રહે। એટલે અહીંયા કેટલા રહે? તો એચ બરાબર 50, કારણ કે તમે માઇનસ કરીને જુઓ તો 50 જ રહેશે। 350માંથી 300 કાઢો તોય 50 રહે ને, એટલે એચની આપણે કિંમત મળી ગઈ 50। ત્યારબાદ આ દરેક વસ્તુનો ટોટલ કરી લેવાનો, એટલે કે આનો વત્તાકાર કરવાનો, 10 15 30 20 15 8 2। તમે આ બધાનો સરવાળો કરો એટલે તમને એનની કિંમત મળી જાય, બરાબર છે? આનો ત્યારબાદ બીજું સ્ટેપ શું છે? તો કે આનો સરવાળો કરી લેવાનો, એનો જવાબ આવે અહીંયા મૂકી દેવાનો, અહીંયા આનો સરવાળો બધાનો થાય છે 100। ત્યારબાદ આપણે એક્સ આઈમાં 25 કેવી રીતે આવ્યા, આ તમને પ્રશ્ન થશે કે 25 જ શું કામ મૂકીએ, બીજું ના મૂકી શકીએ? પરંતુ શું કામ આ એક્સ પહેલો શોધવો હોય તો શું કરવાનું? તો આપણે વાત કરું, અહીંયા શું છે તમે ધ્યાન દીધો, અહીંયા શું છે? 50 છે, 50ના અડધા 25, એટલા માટે મેં અહીંયા શું મૂક્યું? 25 મૂક્યું। ત્યારબાદ આ 25માં એચ ઉમેરતું જવાનું, અહીંયા આપણે જે મળ્યું હોય એચ બરાબર કેટલા આપણે મળ્યા હતા, તો 50 મળ્યા હતા, એ 50 ઉમેરતું જવાનું। તો જો 25માં એચ ઉમેર્યો એટલે 50 ઉમેર્યા એટલે 75, 75માં 50 ઉમેર્યા એટલે 125, 125માં 50 ઉમેર્યા એટલે 175, 175માં 50 ઉમેર્યા એટલે 225, અને 225માં 50 ઉમેર્યા એટલે 275, 275માં 50 ઉમેર્યા એટલે 325। તો ફ્રેન્ડ, સૌપ્રથમ આપણે એક્સ શોધવા માટે શું કર્યું? તો અહીંયા જે 50 છે એના અડધા કર્યા, એટલે કે 50ના અડધા કેટલા થાય? તો 25 થાય, બરાબર? એમાં શું ઉમેર્યું? તો એમાં જે એચની આપણે જે સંખ્યા મળી હોય, આપણે એચ 50 મળ્યો હતો, એટલે કે આપણે દરેક વસ્તુમાં 50 50 ઉમેરતા ગયા, એટલે આપણો ટાર્ગેટ 325 પૂરો થયો। ત્યારબાદ આ એક્સ આઈ માઇનસ એ છેદમાં સી, એમાં શું કરવાનું? તો સૌપ્રથમ તો તમને જોઈ લેવાનું કે વચ્ચોવચ્ચ કોણ છે, 1 2 3 1 2 3, તો વચમાં કોણ છે? તો 20 છે, 1 2 3 અહીંયા સાઈડમાં મૂકી દીધા, 1 2 3 અહીંયા સાઈડમાં મૂક્યા, વચમાં કોણ છે? તો 20 છે, માટે અહીંયા શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું, જ્યાં વચ્ચોવચ્ચ જે સંખ્યા આવતી હોય ત્યાં 0 મૂકી દેવાનું, ઉપર લખી દેવાનું -1 -2 -3 1 2 અને 3। તો તમને એમ પ્રશ્ન થશે કે કોઈ સંખ્યા વચમાં આપી જ ન હોય તો શું કરવાનું? તો આ તમને આમાંથી જે મોટી આવૃત્તિ હોય એને જોવાની, દાખલા તરીકે આ 2 નથી અહીંયા, તો 1 2 3 1 2 3, તો વચમાં તો કોઈ આવતું જ નથી, તો શું આપણે કરવું પડે? તો આ 30 જે મોટી જે આવૃત્તિ હોય એની સામે આપણે 0 લખવા પડે। તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, અને જો તમને આ દાખલામાં ખબર ના પડે તો કમેન્ટમાં લખી શકશો, જેથી કરીને હું બીજા વિડીયો પણ બનાવી દઉં। ત્યારબાદ હવે FIUI શોધવાનું, FIUI કેવી રીતે શોધવાના? તો 10 40 30 15 2 30 30 1 30, એટલે કે આવૃત્તિ અને XI માઇનસ એનો ગુણાકાર કરી દેવાનો, યાને કે જે બીજું ખાનું છે અને ચોથા ખાનાનો ગુણાકાર કરી દેવાનો। ત્યારબાદ 0 ના 0, 15 1 15, 8 2 16, 42 6,
આવી રીતે આપણે એફ આઈ વાય મેળવવાના. ત્યારબાદ શું કરવાનું કે તો આ ત્રણેયનો ટોટલ કરવાનો, 30 ને 30, 60 ને 30, કેટલા થાય? 90 થાય ને. તો અહીંયા 90, પણ કેવા 90, તો માઇનસ 90, કારણ કે અહીંયા માઇનસની નિશાની છે. ત્યારબાદ એવી જ રીતે આનો ટોટલ કરી લેવાનો, બરાબર. 15 ને 16 કેટલા થાય? 31, બરાબર. 31 ને 6, 37 થયા, પણ કેવા? +37. હવે -90 માંથી 37 જાય તો સૂર્ય 53 રહે, પણ કેવા? માઇનસ. શું કામ? કે મોટું ચિહ્ન 90 હતું, મોટી સંખ્યા 90 હતી, અને એનું ચિહ્ન શું હતું? માઇનસ, એટલા માટે -53. ત્યારબાદ મધ્યકનું સૂત્ર છે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એફ આઈ યુ આઈ છેદમાં એન ગુણ્યા એચ. આ મધ્યકનું સૂત્ર છે. તો તમને મિત્રો એમ પ્રશ્ન થશે કે એક એ સંખ્યા, આ બધી સંખ્યા તો મળી ગઈ, પણ એ કોને ધારવું? તો એ જે ઝીરોની નજીક હોય, ઝીરોની પાસે જે સંખ્યા હોય એને આપણે એ ધારી લેવાનું. ઝીરોની પાસે જે પણ સંખ્યા હોય એને શું ધારી લેવાનો? એને એ ધારી લેવાનું. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ, એની કિંમત કેટલી છે? તો 175. ત્યારબાદ એફ આઈ યુ આઈની કિંમત કેટલી છે? આ સૂત્રમાં જોતું જવાનું, -53. એનની કિંમત કેટલી છે? તો 100, અને ગુણ્યા એચની કિંમત કેટલી છે? તો 50. આ સૂત્રમાં કિંમત મૂક્યું, બરાબર છે. તો મિત્રો તમને સૌપ્રથમ તો જો 50 × 100 એટલે આ તો આ ઉડી ગયું, નીચે 50 ઉડી ગયા અને 100 ઉડી ગયા, રહ્યું શું છે? 53 માઇનસ રહ્યા અને 2 રહ્યા. તો -53 ભાગ્યા 2 કરી દેવાના, બરાબર છે. -53 ભાગ્યા 2 કરો એટલે તમને આપણે અહીંયા કરી દઈએ, -53 ભાગ્યા 2, 2 × 4, 5 માંથી 4 જાય તો 1 રહે, ઉપરથી ઉતારે 3, 2 × 6 = 12, એટલે વધ્યો 1. ત્યારબાદ પોઈન્ટ મેલીને 5 મૂકી દેવાના, એટલે જો આપણે જવાબ આવી ગયો, બરાબર છે. 26 પોઈન્ટ આ ગયું, આ ગયું, અને રહ્યા શું અહીંયા? 26.5 રહ્યા. પરંતુ 26.5 આપણે 175માંથી 26.5 બાદ કરવાના, એનું કારણ શું? બાદ શું કામ કરવાના? તો વત્તા ઓછા ઓછા થાય, માટે 175માંથી 26.5 આપણે બાદ કરીએ તો રહેશું 148.5. એટલે આપેલી જે માહિતી છે એનો મધ્યક કેટલો આવ્યો આપણે? 148.5. તો મિત્રો સૌ પ્રથમ તો શું કરવાનું? તો એચ શોધી લેવાનું. એચ શોધવા માટે શું કરવાનું? તો 100માંથી 50 જાય, 150માંથી 100 જાય, તો 50 રહે, એવી રીતે કરી દેવાનું. ત્યારબાદ શું કરવાનું? જે આવૃત્તિ આવે એનો સરવાળો કરી લેવાનો. એનો સરવાળો આપણે ટોટલ કેટલો થયો? 100 થઈ ગયો, બરાબર છે. ત્યારબાદ શું કરવાનું? કે જે વર્ગ હોય એનો પહેલો, એના અડધા કરી દેવાના, એને એક્સમાં પહેલી કિંમત મૂકી દેવાની. ત્યારબાદ એમાં એચ જે આપણે મળ્યો 50 એ ઉમેરતા જવાનું. ત્યારબાદ ચોથીમાં તો શું કરવાનું? કે જે વચલી સંખ્યા હોય એને એની બાજુમાં 0 મૂકી, અને વચમાં ના હોય તો મોટી આવૃત્તિ જોઈ લેવાની. ત્યારબાદ ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3 લખી દેવાનું. ત્યારબાદ બીજા ખાનાનો અને ચોથા ખાનાનો ગુણાકાર કરી દેવાનો. દાખલા તરીકે 10 × 30, 15 × 2 = 30, અને 30 × 1 = 30, એવી રીતે બધાનો ટોટલ સરવાળો. ત્યારબાદ આ સંખ્યાનો સરવાળો કરી દેવાનો, અને આ સંખ્યાનો સરવાળો કરી દેવાનો, અને મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરી દેવાની. ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીને એનું સાદું રૂપ આપો એટલે મધ્યક મળી જાય. તો મિત્રો આ મધ્યકનો દાખલો હતો જે બોર્ડમાં 3 માર્કનો પૂછાય છે, અને 100% આવે છે. એટલા માટે તમે ના તૈયાર કર્યો હોય તો કરી લેજો, ના ખબર પડે તો કમેન્ટ કરજો, જેથી કરીને હું બીજા વિડીયો પણ મૂકતો રહીશ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલ.